પોરબંદર સહિત રાજ્યભરના માછીમારોના બોટ વેરિફિકેશનના ફતવા સામે રોષ જોવા મળે છે, ત્યારે માછીમાર જાગૃત મંડળ દ્વારા આ અંગે ફિશરીઝ કમિશનરને આવેદનપત્ર પાઠવાયું છે. પોરબંદર ખાતે માછીમાર જાગૃત મંડળના પ્રમુખ જીવનભાઈ જોંગી દ્વારા સચિવ કમ ફિશરીઝ કમિશનર સાંગવાનને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે હાલમાં ફિશરીઝ વિભાગે બોટનું વેરિફિકેશન અને સર્વે કરવા બાબતે પરિપત્ર કર્યો છે. તેનો જખોથી વલસાડ સુધી માછીમારો દ્વારા વિરોધ કરાયો છે, કારણ કે ગત વર્ષે 2022માં લગભગ બધી બોટોનું વેરિફિકેશન થયું છે. તો ફરી પરિપત્ર કરી માછીમારોને સીઝન ચાલુ થવાના 15 દિવસ પહેલા પરેશાન કરવાનો આ પરિપત્ર છે. ખરેખર ફિશરીઝ એક્ટના નિયમ પ્રમાણે દર 5 વર્ષે બોટ રિન્યુ વખતે પ્રક્રિયા થાય છે. ગયા વર્ષે વેરિફિકેશન થયા બાદ ફરી શરત ચૂકથી અથવા કોઈ પણ સર્વે રહી ગયા હોય તે બોટો માટે અરજી મંગાવી લેવી જોઈએ. વર્ષ 2003માં ફિશરીઝ એક્ટ મુજબ ફોલો કરવા છતાં વેરિફિકેશન કાર્યવાહીના નિયમો બનાવી પરિપત્ર કરાયો છે, જેથી ના છૂટકે લીગલ એડવાઇસ લઈને કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.